સ્વાધ્યાય તેર પોઈન્ટ બે આગળ વધારીએ પ્રશ્ન પાંચ એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે તેની ઊંચાઈ આઠ સેન્ટીમીટર અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર છે તે ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે જ્યારે વાસણમાં ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો આપેલું છે તે પેલા લખીએ તો અહીંયા શંકુ માટે ત્રિજ્યાં સેન્ટીમીટર હવે સમજાય એવું છે કે જ્યારે તમે શંકુમાં ગોળીઓ નાખો છો ત્યારે તેના એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળે છે એનો અર્થ એ થયો કે તેના કુલ ઘનફળના ચોથા ભાગ જેટલું પાણી બહાર નીકળે છે તો જે ગોળી છે તેનું ઘનફળ પણ એક ચતુર્થાશંકુના ઘનફળ જેટલું થયું કુલ ગોળીઓ જે નાખી છે તેનું ઘનફળ એનો અર્થ એ થયો કે ગોળીની સંખ્યા શંકુ નું ઘન ફળ છે એક ગોળી નું ઘનફળ આપણે લખી લઈએ સૂત્ર લખીએ તો એક ચતુર્થાંશ શંકુના ઘનફળનું સૂત્ર છે એક ત્રત્યાંશ પાય આર સ્ક્વેર છેદમાં ગોળીના ઘનફળનું સૂત્ર છે ચાર ત્રત્યાંશ પાય ગોળી માટેની માટે આર વન ઘન ઘન તો ઉપર નીચે પાય કેન્સલ થશે છેદમાં છે જે ત્રણ છે તે ચારના છેદમાં પણ ત્રણ છે ને ઉપર પણ છેદમાં ત્રણ છે તો એ પણ કેન્સલ થશે

ભૂલમાં પણ આ ચાર ચાર કેન્સલ ન કરતા આ ચાર છેદમાં છે જ્યારે આ અંશમાં કહેવાય છે શું રહ્યું પાંચ ગુણ્યા પાંચ પચીસ દુ પચાસ ભાગ્યા એક દુ ભાગવું એટલે વ્યસ્ત વડે ગુણવું એટલે કે પચાસ ગુણ્યા બે ભાગ્યા એક બરાબર સો તો કેટલી ગોળીઓ મળશે આપણને સો ગોળીઓ આપણે શંકુમાં નાખી પરિણામે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર નીકળ્યું તો ગોળીઓની સંખ્યા આપણને મળી સો સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો પ્રશ્ન આઠ એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે તે નળાકારની ઊંચાઈ આઠ સેન્ટીમીટર છે અને વ્યાસ બે સેન્ટીમીટર છે ગોળાકાર ભાગનો વ્યાસ આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા ઘનફળ સેન્ટીમીટર ઘન છે તો આ બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો આ જે માપ આપ્યા છે તે અંદરના ભાગના માપ છે પાઈની કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો સૌથી પહેલા આપેલું છે તે લખી લઈએ તો અહીંયા નળાકારની ઊંચાઈ એચ આઠ સેન્ટીમીટર વ્યાસ બે સેન્ટીમીટર છે માટે ત્રિજ્યા એક સેન્ટીમીટર થશે ગોળાકારનો વ્યાસ આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો તેના અડધા કરવા પડશે એટલે આપણને ગોળાકારની ત્રિજ્યા આર વન મળશે આઠ પોઈન્ટ પાંચ ભાગ્યા બે આઠ પોઈન્ટ પાંચ એટલે એટી ફાઈવ ડિવાઈડેડ બાય ટેન અને બે વડ છેદમાં મૂકીએ તો આપણને સાદુરૂપ મળશે સત્તર ચતુર્થાંશ સેન્ટીમીટર હવે આપણે આ જે વાસણ છે તેનું ઘનફળ મેળવવું હોય તો નળાકારનું ઘનફળ અને ગોળાના ઘનફળનો સરવાળો કરવો પડે સૂત્ર લખીએ નળાકારનું ઘનફળ છે પાય આર સ્કવેર એચ વત્તા ગોળાના ઘનફળનું સૂત્ર છે ચાર ત્રત્યાંશ પાય આર વન ઘન ફક્ત પાય કોમન નીકળશે કાઉસ રહેશે આર વર્ગ એચ વત્તા ચાર આર આર વન ઘન રહેશે સ્ક્વેર એચ વત્તા ચાર આર સોરી આર વન ઘન ચાલો કિંમત મૂકીએ તો પાયની કિંમત આપણને લેવાની કઈ છે ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં આર છે એક નો વર્ગ ગુણ્યા

પાંચ હજાર બસો ભાગ્યા અડતાલીસ ત્રણ સત્તાણું ચૌદ સાથે મળશે સોળ હજાર છસો બત્રીસ પોઈન્ટ અઠાવન છેદ માં અડતાલીસ અડતાલીસ વડે ભાગાકાર કરતા ત્રણસો છેતાલીસ પોઈન્ટ એકાવન સેન્ટીમીટર ઘન વાસણનું ઘનફળ આપણને મળે છે હવે બાળકે જે માહિતી પ્રાપ્ત કરી છે તે પ્રમાણે આ ઘનફળ છે ત્રણસો પિસ્તાલીસ સેન્ટીમીટર ઘન જ્યારે આપણને મળ્યું ત્રણસો છેતાલીસ પોઈન્ટ પાંચ અથવા તો પોઈન્ટ એકાવન સેન્ટીમીટર ઘન એનો અર્થ એ થયો કે બાળકને જે માહિતી મળી છે તે સાચી નથી સાચો જવાબ છે ત્રણસો છેતાલીસ પોઈન્ટ એકાવન સેન્ટીમીટર ઘન. આપણે તે લખી લઈએ તો અહીંયા આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પૂરો થાય છે દાખલાઓમાં થોડા ગુણાકાર ભાગાકાર કરવા પડે તેવા દાખલાઓ છે તો શાંતિથી સમજીને કરવા અને થોડી પ્રેક્ટિસ વધારે કરી લેવી સ્વાધ્યાય તેર પોઇન્ટ બે નો પ્રશ્ન છે એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ બસો વીસ સેન્ટીમીટર છે અને પાયાનો વ્યાસ ચોવીસ સેન્ટીમીટર છે તેની ઉપર સાઠ સેન્ટીમીટર ઊંચાઈ અને આઠ સેન્ટીમીટર ત્રીજિયાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે તો થાંભલાનું દળ શોધો એક સેન્ટીમીટર ઘન લોખંડનું દળ આશરે આઠ ગ્રામ છે પાયની કિંમત ત્રણ પોઇન્ટ ચૌદ લો પેલા આપેલું છે તે લખીએ તો પહેલા નળાકાર માટે ત્રિજ્યા થશે બાર સેન્ટીમીટર કારણ કે વ્યાસ ચોવીસ સેન્ટીમીટર છે ઊંચાઈ આપેલી છે સેન્ટીમીટર બીજા નળાકાર માટે એચ વન સાહીઠ સેન્ટીમીટર હવે આપણે થાંભલાનું પેલા ઘનફળ શોધીએ અને પછી તેનું દળ શોધીએ તો અહીંયા બે થાંભલા છે માટે બંને થાંભલાના ઘનફળનો સરવાળો લેવો પડશે આપણે લખીએ પહેલા નળાકારના કનફળનું સૂત્ર થશે આર એચ વત્તા બીજા માટે થશે આર આર પણ વન એચ વન બંને માંથી પાય કોમન નીકળશે કાઢી લઈએ પાય કોમન કાઉસમાં રહેશે આર સ્ક્વેર એચ વત્તા આર વન સ્ક્વેર એચ વન કિંમત મૂકીએ તો પાયની કિંમત આપણને લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં આર છે બાર તો વર્ગ ગુણ્યા બસો વીસ આર વન છે આઠ તો આઠ નો વર્ગ ગુણ્યા એચ વન સાહીઠ ફરી સાદુરૂપ આપીએ તો ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં એકસો ચુમ્માલીસ બાર નો વર્ગ થશે એકસો ચુમ્માલીસ ગુણ્યા બસો વીસ વત્તા નો વર્ગ ચોસઠ ગુણ્યા બરાબર ત્રણ ચૌદ કાઉસમાં એકસો ચુમ્માલીસ ગુણ્યા બસો વીસ થશે એકત્રીસ હજાર છસો એંશી વત્તા ચોસઠ ગુણ્યા સાહીઠ થશે ત્રણ હજાર આઠસો બરાબર ત્રણ ચૌદ સરવાળો કરીએ તો સરવાળો મળશે આપણને આપણે ત્રણ પોઈન્ટ ચૌદ વડે ગુણીએ તો એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર ઘન થાંભલાનું કુલ ઘનફળ આપણને મળશે હવે દળ આપ્યું છે કે એક સેન્ટીમીટર ઘનના આઠ ગ્રામ છે તો એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ point આઠ સેન્ટીમીટર ઘનના કેટલા આપણે પદ મૂકીએ તો અહીંયા આપણે લખશું એક સેન્ટીમીટર ઘન લોખંડ નું દળ આશરે આઠ ગ્રામ છે તો એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ point

હવે જો આ ગ્રામમાં છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે જાણીએ છીએ કે કિલોગ્રામ એટલે હજાર ગ્રામ હજાર એટલે ત્રણ જીરો ત્રણ આંકડા ખસેડવું પડે એટલે એટ નાઈન ટુ પોઈન્ટ ટુ સિક્સ ટુ ફોર કિલોગ્રામ સામાન્ય રીતે ગણિતમાં આપણે પોઈન્ટ પછી બે આંકડા સુધીની એક્યુરસી લઈએ છીએ તો આપણે લખી શકીએ આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ થાંભલાનું જે લોખંડ તેમાં વપરાયું છે તે આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ કિલોગ્રામ જેટલું છે તેવું મળ્યું સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો પ્રશ્ન સાત સાઠ સેન્ટીમીટર ત્રિજિયાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ એકસો વીસ સેન્ટીમીટર અને ત્રિજ્યા સાઈઠ સેન્ટીમીટર છે તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે જો નળાકારની ત્રિજ્યા સાઈઠ સેન્ટીમીટર અને ઊંચાઈ એકસો એંશી સેન્ટીમીટર હોય તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો તો આકૃતિમાં બતાવ્યું છે તેમ એક નળાકાર શંકુ અને તેની નીચે અર્ધગોલક તેવો એક પદાર્થ મૂક્યો છે પરિણામે તે જગ્યા રોકી લેશે એટલે આપણે જે નળાકારનું ઘનફળ છે તેમાંથી આ શંકુ અને અર્ધગોલકનું ઘનફળ બાદ કરીએ એટલે બાકી રહેલા પાણીનું ઘનફળ આપણને મળી જશે તો સૌથી પહેલા આપ્યું છે તે લખી લઈએ તો અહીંયા નળાકાર શંકુ અને અર્ધગોલકની ત્રિજ્યા સમાન છે સાહીઠ સેન્ટીમીટર શંકુની ઊંચાઈ આપી છે એકસો વીસ સેન્ટીમીટર અને નળાકારની ની ઊંચાઈ આપી છે એકસો એંશી સેન્ટીમીટર. આપણું બાકી રહેલા પાણીનું ઘનફળ મેળવવાનું સૂત્ર થશે નળાકારનું ઘનફળ ઓછા કૌંસમાં અર્ધગોળક નું ઘનફળ વત્તા શંકુ ઘનફળ. હવે આપણે સૂત્ર લખીએ તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઇ આર સ્ક્વેર નળાકાર માટે એચ વન લીધું છે તો એચ વન માઇનસ કૌંસમાં અર્ધકોલક એટલે બે ત્રત્યાંશ પાય આર ઘન પ્લસ શંકુ એક આર સ્ક્વેર એચ ચાલો હવે સાદુરૂપ આપીએ તો બરાબર પાય આર સ્ક્વેર એચ વન માઇનસ કાઉસ છોડીએ છીએ બે ત્રત્યાંશ પાય આર ઘન માઇનસ પ્લસ માઇનસ એક ત્રત્યાંશ પાય સ્ક્વેર એચ ત્રણે ત્રણ પદમાંથી પાય સ્ક્વેર કોમન નીકળે છે તે કાઢી લઈએ પછી આપણે એની કિંમત મૂકીએ તો કાઉસમાં રહેશે એચ વન માઇનસ બે ત્રત્યાંશ આર માઇનસ એક એચ

તો બાવીસ સપ્તમા ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ માં તો કઈ જ ઉડતું નથી અહિયાં ઉઠશે ત્રણ દુ છ એટલે વીસ આવશે અને અહીંયા પણ ઉઠશે ત્રણ ચોક બાર એટલે ચાલીસ આવશે ચાલો ફરીથી લખી દઈએ આપણને મળશે બાવીસ સપ્તમાઉ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ એટલે છત્રીસો કાઉસ માં એકસો એંશી ઓછા વીસ દુ ચાલીસ ઓછા ચાલીસ બરાબર બાવીસ સપ્તમાઉ ગુણ્યા છત્રીસો કાઉસમા એકસો એશી ઓછા માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ એટલે માઇનસ એસી બરાબર બાવીસ સપ્તમાઉ ગુણ્યા છત્રીસો ગુણ્યા એકસો એસી માંથી એસી બાદ થશે એટલે સો હવે સાત સાથે કોઈ છે તો ગુણાકાર આપણને મળશે સાતસો બાણું એક બે ત્રણ ચાર જીરો ભાગ્યા સાત બરાબર સાત વડે ભાગીશું તો આપણને મળશે વન વન થ્રી વન ફોર ટુ એઇટ બે આંકડા સુધીનો આપણે ભાગાકાર કરીએ તો પોઈન્ટ ફાઈવ સેવન એકચુલી એ જરૂર નથી કારણ કે આ સેન્ટીમીટર ઘનમાં મળે છે આપણે તેને મીટર ઘનમાં ફેરવવું પડશે બહુ મોટો જવાબ છે એટલે તો તમે જાણો છો કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર પણ આ ઘન છે એટલે સો નો ઘન સો એટલે બે જીરો ઘન કરો એટલે કુલ છ જીરો મળે તો આપણે ટુ એટ ખસવું સેવન તો ત્યાં સુધી આપણે નહીં જઈએ વન પોઈન્ટ વન થ્રી વન ઇનફ છે મીટર ઘન તો બાકી રહેલા પાણીનું આપણને ઘનફળ મળશે એક પોઈન્ટ એકસો એકત્રીસ મીટર ઘન સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો પ્રશ્ન આઠ એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે તે નળાકારની ઊંચાઈ આઠ સેન્ટીમીટર છે અને વ્યાસ બે સેન્ટીમીટર છે ગોળાકાર ભાગનો વ્યાસ આઠ point પાંચ centimeter છે એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ ત્રણસો પિસ્તાલીસ centimeter ઘન છે તો આ બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો આ જે માપ આપ્યા છે તે અંદરના ભાગના માપ છે pi ની કિંમત આપણે ત્રણ point ચૌદ લેવાની છે તો સૌથી પહેલા આપેલું છે તે લખી લઈએ તો અહીંયા નળાકારની ઊંચાઈ h આઠ સેન્ટીમીટર વ્યાસ બે સેન્ટીમીટર છે માટે ત્રિજ્યા એક સેન્ટીમીટર વ્યાસ આઠ પોઈન્ટ પાંચ ભાગ્યા બે આઠ પોઈન્ટ પાંચ એટલે એટી ફાઈવ ડિવાઇડેડ બાય ટેન અને બે વડ છેદમાં મૂકીએ તો આપણને સાદરૂપ મળશે સત્તર ચતુર્થાંશ સેન્ટીમીટર હવે આપણે આ જે વાસણ છે તેનું ઘનફળ મેળવવું હોય તો નળાકારનું ઘનફળ અને ગોળાના ઘનફળનો સરવાળો કરવો પડે સૂત્ર લખીએ નળાકારનું ઘનફળ છે નળાકાર ગોળાના ઘનફળનું સૂત્ર છે ચાર ત્રત્યાંશ પાય આર વન ઘન ફક્ત પાય કોમન નીકળશે કૌંસમાં રહેશે આર વર્ગ એચ વત્તા

ચાર છે સત્તર ચતુર્થાંશ તો ઘન છે એટલે આપણે ત્રણ વખત લેવા પડશે સત્તર ચતુર્થાંશ ચાર ચાર કેન્સલ થશે બીજો કોઈ છે ઉડશે નહીં તો આપણે લખીશું બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં એક નો વર્ગ એક જ થશે એક ગુણ્યા આઠ એટલે આઠ પ્લસ સત્તર ગુણ્યા સત્તર ગુણ્યા સત્તર ચાર હજાર નવસો તેર ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર ચોક અડતાલીસ આઠ વત્તા ચાર હજાર નવસો તેર છેદમાં અડતાલીસ કાઉસ આપણે લસા લઈએ તો આપણને મળશે ત્રણ પોઈન્ટ ચૌદ આઠ ગુણ્યા અડતાલીસ ત્રણસો ચોર્યાશી પ્લસ ચાર હજાર નવસો તેર છેદમાં અડતાલીસ અડતાલીસ આપણે લીધો બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ કાઉસમાં સરવાળો કરીએ તો પાંચ હજાર બસો સત્તાણું ભાગ્યા અડતાલીસ ત્રણ પોઇન્ટ ચૌદ સાથે ગુણીએ તો આપણને મળશે સોળ હજાર છસો બત્રીસ પોઇન્ટ અઠાવન છેદમાં અડતાલીસ અડતાલીસ વડે ભાગાકાર કરતા ત્રણસો છેતાલીસ પોઇન્ટ એકાવન સેન્ટીમીટર ઘન વાસણનું ઘનફળ આપણને મળે છે હવે બાળકે જે માહિતી પ્રાપ્ત કરી છે તે પ્રમાણે આ ઘનફળ છે ત્રણસો પિસ્તાલીસ સેન્ટીમીટર ઘન જ્યારે આપણને મળ્યું ત્રણસો છેતાલીસ પોઈન્ટ પાંચ અથવા તો પોઈન્ટ એકાવન સેન્ટીમીટર ઘન એનો અર્થ એ થયો કે બાળકને જે માહિતી મળી છે તે સાચી નથી સાચો જવાબ છે ત્રણસો છેતાલીસ પોઈન્ટ એકાવન સેન્ટીમીટર ઘન આપણે તે લખી લઈએ અહીંયા આપણો સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પૂરો થાય છે દાખલાઓમાં થોડા ગુણાકાર ભાગાકાર કરવા પડે તેવા દાખલાઓ છે તો શાંતિથી સમજીને કરવા અને થોડી પ્રેક્ટિસ વધારે કરી લેવી